રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો. રાજ્યના 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ. કોરોનાથી 5ના મોત, 734 સ્વસ્થ થયા. દર્દીઓનું રિકવરી રેટ હવે 97.90%. રાજ્યમાં હાલ કોરોનાના 7230 દર્દી સારવાર હેઠળ, 198 વેન્ટિલેટર પર. અમદાવાદમાં નોંધાયા રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ. નોંધાયા 943 કેસ. શહેરમાં નોંધાયા 42, જિલ્લામાં 1 કેસ. કોરોનાથી 2ના મોત, 97 સ્વસ્થ થયા. સુરતમાં પણ કોરોના સંક્રમણમાં ઘટાડો. નોંધાયા નવા 37 કેસ. શહેરમાં 21, જિલ્લામાં 16. 126 સ્વસ્થ થયા, 1નું મોત. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરમાં ઘટ્યું સંક્રમણ. નોંધાયા નવા 19 કેસ. શહેરમાં 13, જ્યારે જિલ્લામાં 3 નવા કેસ. કુલ 59 કોરોના દર્દી થયા સાજા, જ્યારે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. વડોદરામાં કોરોનાના કેસમાં ઘટાડો. નોંધાયા નવા 25 કેસ. 15 શહેરમાં, જિલ્લામાં 10 કેસ. કોરોનાથી કુલ 111 સાજા થયા, જ્યારે 1નું મોત. રાજ્યની કોર કમિટીની બેઠકમાં નિર્ણય. 21 જૂને બપોરે 3 બાદ હવે ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી લઈ શકાશે રસી. 18 થી 44 વર્ષની વયના લોકો લઈ શકશે રસી. જોકે પૂર્વ નોંધણી કરાવી ચૂકેલા લોકોને અપાશે અગ્રતા. હવે પાણીમાં પણ મળ્યો કોરોના. સૌથી પ્રથમ વખત એવો ખુલાસો થયો છે કે પ્રાકૃતિક જળસ્ત્રોતમાં પણ કોરોના પ્રસર્યો છે. સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો. સાબરમતી નદીમાંથી લેવાયેલા પાણીના નમૂના કોરોના સંક્રમિત. પહેલીવાર પ્રાકૃતિક જળસ્ત્રોતમાં કોરોના વાયરસની ઉપસ્થિતિ હોવાની જાણકારી મળી. આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓએ મળીને કર્યું છે સંશોધન. કાંકરિયાના 549 અને ચંડોળા તળાવમાંથી લીધેલા 402 સેમ્પલ સંક્રમિત. સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસ હોવાના અહેવાલ. એએમસી નદીનું પાણી પીવા માટે સુરક્ષિત હોવાનો કર્યો દાવો. એએમસીએ કહ્યું, પાણીમાં મળેલા મૃત વાયરસ આરોગ્ય માટે હાનિકારક નથી. શહેરને અપાતું પાણી શુદ્ધ. અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળવાની પુષ્ટિ થતાં કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ જવાબદારો વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ ફરિયાદ કરવા અંગે ઉઠાવ્યો અવાજ. રસીકરણની કામગીરી ઝડપી બને તે માટે કવાયત. 21 જૂનથી વોક ઇન વેક્સિનેશન શરૂ કરવાની જાણકારી. રસી માટે અગાઉથી રજીસ્ટ્રેશનની જરૂર નથી. સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસથી વધુ એક મોત. હાલ સિવિલ બેંક 118 અને સ્પીબેરમાં 44 દર્દી દાખલ. ખાનગી હોસ્પિટલમાં 31 સારવાર હેઠળ. સુરતમાં મ્યુકરમાઇકોસિસ અને કોરોનાને લઈને પાલિકા એલર્ટ. ત્રીજી લહેરને લઈ પાલિકાએ તમામ તૈયારીઓ કરી. કચ્છમાં ગાયિકા કિતારબારીના ઘરે વેક્સિન આપવાના મામલે કાર્યવાહી. મહિલા આરોગ્યકર્મી ચંદ્રિકા વાઘેલાની આરોગ્ય વિભાગે બદલી કરી. માધાપરમાં ફરજ બજાવતા ચંદ્રિકા વાઘેલાની બદલી કરી દેવાય. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો. કોરોનામાં લાંબો સમય ધંધા બંધ રહેતા વેપારીઓને વ્યાપક નુકસાન. 30% એકમો અડધી ક્ષમતાથી ચાલુ. 70% કાપડની મિલ હજુ પણ બંધ. જૂનાગઢના કેશોદમાં વેક્સિનને લઈને લોકોનો હોબાળો. કોવિશિલ્ડના ડોઝ પૂરતા પ્રમાણમાં ન આવતા વૃદ્ધો હેરાન. કર્મચારી દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન કરાતા વૃદ્ધોએ કર્યો હોબાળો. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં બધી સુવિધા. આરટીપીસીઆર ટેસ્ટ માટે મળ્યું વધુ એક મશીન. સર્વોદય જૂથ સેવા સહકારી મંડળીએ આપ્યું મશીન. એક દિવસમાં 28 ટેસ્ટ કરવા મશીન સક્ષમ. આગામી 24 કલાકમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી. મધ્ય અને દક્ષિણના જિલ્લાઓમાં ભારેથી ભારેની આગાહી. સૌરાષ્ટ્ર પંથકમાં પણ પડી શકે છે ભારે વરસાદ. નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધતા રાજ્યના કુલ 120 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ આણંદમાં 7.5 ઇંચ વરસાદ. સુરતના 84માં 5 ઇંચ. ઓલપાડમાં 4.25 ઇંચ વરસાદ. રાજ્યના 85 તાલુકામાં નોંધાયો 1 ઇંચ સુધી વરસાદ, જ્યારે 32 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ. આણંદમાં દિવસ દરમિયાન પડ્યો 7.5 ઇંચથી વધુ વરસાદ. નવા બસ સ્ટેન્ડ અને દુકાનોમાં ભરાઈ ગયા પાણી.